ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ. વડોદરા સાવલીથી ભાજપના એમએલએનું રાજીનામું. કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને ઇમેલ કરી ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું. રાજીનામા અંગે કેતન ઇનામદારે કર્યો ખુલાસો. પક્ષના જૂના કાર્યકરોનું ધ્યાન રાખવામાં કચાશ રહેતી હોવાનું જણાવ્યું. તમામ જગ્યાએ રજૂઆત કરી નિરાકરણ ના આવતા નારાજ. ભાજપમાં ભરતી સામે ઇનામદારે વ્યક્ત કરી નારાજગી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટી જવાબદારી કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપાઈ. જવાબદારી કારણભૂત હોઈ શકે તેવી ચર્ચાઓ. કેતન ઇનામદારના રાજીનામા લઈને તેમના સમર્થકોમાં પણ નારાજગી. ઇનામદારના રાજીનામા બાદ 200થી વધુ કાર્યકર હોદ્દેદારોના રાજીનામા. તાલુકા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારોના રાજીનામા. કેતન ઇનામદારના રાજીનામા પર જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાનું નિવેદન. કહ્યું, નાનું મોટું કંઈ પણ મંદુક હશે પાર્ટીના આગેવાનો સમજાવશે. સાંજ સુધી કેતન ઇનામદારને સમજાવી લેવામાં આવશે. ભાજપ એમએલએ કેતન ઇનામદારના રાજીનામાની વાત પર કોંગ્રેસમાં ગેલમાં આવી. પ્રવક્તા મનીષ દોશીએ પક્ષપલટાની વાત પર શાબ્દિક પ્રહાર કર્યા. કહ્યું કે ભાજપમાં પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસે મોટો ફટકો. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી. પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે નિર્ણય, તો સાથે નવા ઉમેદવારને સમર્થન કરવાની કરી જાહેરાત. રોહન ગુપ્તાએ લડવાની ના પાડતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરીને તૈયારી દર્શાવી. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી. ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલે કર્યા કેસરિયા. 100થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ કર્યા કેસરિયા. કેબિનેટ મંત્રી કુંવરજીનો કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જ બળાપો. વિકાસના કામો છતાં સભામાં સંખ્યા ઓછી દેખાતા કાઢ્યો બળાપો. જે પ્રમાણે વિકાસના કામો થયા તેની સામે અહીં ટીડીઆર ઉભરાવું જોઈતું હતું. લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારોની એક બેઠક યોજાઈ, જેમાં મહેન્દ્રસિંહ વાઘેલા, રાજુભાઈ પારગી બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં તુષાર ચૌધરી અને રાજેન્દ્રસિંહ કુપાવતમાંથી કોઈ એક ઉમેદવારની પસંદગી કરવા માંગ. રાજ્યમાં ઉનાળો તપાવશે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ. માર્ચના અંતમાં પારો 40 ડિગ્રીએ પહોંચી શકે. અમદાવાદમાં આજે તાપમાનનો પારો 36.1 ડિગ્રીએ પહોંચ્યો. ગાંધીનગરમાં આજનું તાપમાન 36 ડિગ્રી, તો નલિયામાં 38 ડિગ્રીએ પહોંચ્યો ગરમીનો પારો. કચ્છના નખત્રાણામાં ભીટારામાં વંટોળ ફૂંકાયો. વંટોળ ફૂંકાતા ખેતરમાં રહેલ તૈયાર પાકને નુકસાન. વાલનો પાક અને પથરાણા હવામાં ફંગોળાયા. વિડીયો થયો વાયરલ. સુરત જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયેલી જોવા મળી. પલસાણા, કડોદરા, કામરેજ, બારડોલી સહિત અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ. હાઇવે ઉપર વિઝિબિલિટી ગુમ થવાથી વાહન ચાલકોને હાલાકી. દ્વારકા જિલ્લામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો. ખંભાળિયાની જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. તાવ, શરદી, ઉધરસ, ડાયરિયાના કેસમાં વધારો. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં રોજ નોંધાય છે 500થી વધુ ઓપીડી. ઉનાળાની શરૂઆત થાય એ પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. થોડા દિવસ પહેલા 20-30 રૂપિયા કિલો વેચાતા લીંબુનો ભાવ 150 રૂપિયા કિલોએ પહોંચ્યો. લીંબુનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. બનાસકાંઠામાં ઉનાળાને લઈને દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુ ડેમમાં પાણીનો જથ્થો રખાશે રિઝર્વ. દાંતીવાડા ડેમમાંથી ખેતી માટે અપાતું પાણી 2 દિવસ બાદ કરાશે બંધ. પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે આયોજન. હોળીના તહેવાર પહેલા ધાનેરા આરોગ્યની ટીમ 103 જેટલી દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું. મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી 25 કિલો જેટલો એક્સપાયરી ડેટ વાળો જથ્થો જપ્ત કરાયો. દુકાન સામે કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ. ખેડામાં આચારસંહિતા લાગતાની સાથે પોલીસ તંત્ર એક્શન મોડમાં. વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. પોલીસ સ્ટાફના જવાનો સહિત સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા. ગીર સોમનાથના હિરણભાઈ ડેમમાં 4 ટ્રેક્ટર ખાબક્યા. સમારકામ દરમિયાન 4 ટ્રેક્ટર પાણીમાં ખાબક્યા. ડેમના દરવાજા ખોલવા સમયે ભારે ધોધ પડતા બકેટનું વિસ્તારનું ડેમેજનું સમારકામ ચાલતું હતું. સદનસીબે મોટી જાનહાની ટળી. અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક. ગરીબનવાન અને સાબલિયા સ્ટેટ સોસાયટીમાં શ્વાને 10 લોકોને બચકા ભરી લેતા ગંભીર ઇજા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભાવનગર અલંગના મણાર ગામના ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન. અલંગ, મણાર, કઠવા, ત્રાપજ, મહાદેવપરાના ખેડૂતોએ ટીપી સ્કીમનો વિરોધ નોંધાવ્યો. આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી.
આજથી તુવેર ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને મળશે લાભ. ધાનેરા તાલુકા માર્કેટયાર્ડમાં ખેડૂતો રાયડો લઈને પહોંચ્યા. રાયડાના ટેકાના ભાવ 1130 નક્કી કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 46,000થી વધુ ખેડૂતોને ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ. યાર્ડની બહાર ટ્રેક્ટરોની લાંબી લાઇનો લાગી. ઘઉંના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં નારાજગી. પ્રતિમણ માત્ર 470-800 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં રોષ. કચ્છના દરિયામાંથી મળ્યું ચરસનું પેકેટ. અબડસાના દરિયાઈ વિસ્તારમાંથી ઓફ સિઝન પૂરી થતા ફરી ચરસ મળવાનો સિલસિલો શરૂ. બીએસએફ અને એસઆઈબીના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ જપ્ત કર્યું. સુરેન્દ્રનગરની ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનો પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડ્યો. 350 કિલોથી વધુ પાન મસાલાના સિંગલ યુઝ પ્લાસ્ટિકના રોલ અને કાગળનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમે હાથ ધર્યું ચેકિંગ. દાહોદ જિલ્લામાં ડીજે સાઉન્ડ ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ મૂકવા આપ્યું આવેદન. બીભત્સ ગીતોને લઈને ટીમલી કલાકારોમાં રોષ. બીભત્સ ગીતો અને ધ્વનિ પ્રદૂષણ મામલે આવેદન અપાયું. રાજુલાના કોવાયા ગામમાં સિંહના ટોળા સામે આંકલો અડીખમ ઉભો રહ્યો. શિકારની શોધમાં આવેલા 3 સિંહ અને આંકલાનો વિડીયો વાયરલ થયો, જેમાં ગીર સાવજ સામે આંકલાની બહાદુરીના દ્રશ્યો સામે આવ્યા. વલસાડના ઉમરગામમાં વર્ષો જૂના વડલાનું ઝાડ અચાનક તૂટી પડ્યું. પાવર હાઉસ વિસ્તારમાં જાહેર રોડ પર તોતિંગ વટ વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. મહાગાઈ વૃક્ષ નીચે દબાઈ જવાથી કારનું પડીકું વળી ગયું. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. આપના ચૂંટણી લડેલા ઉમેદવારોએ કર્યા કેસરિયા. ગાંધીનગર કમલમમાં મોટી સંખ્યામાં આપ કાર્યકરો ભાજપમાં જોડાયા. એકમ સનાતન ભારત દળ ગુજરાતમાં લડશે લોકસભા ચૂંટણી. 26 સીટો પર ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતરશે. એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખે કહ્યું, હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું. મનસુખ વસાવાએ કર્યું ચૂંટણી પ્રચારનો પ્રારંભ. બહુચર માતાજીના મંદિરમાં દર્શન કર્યા અને આમોદમાં રેલી યોજી જનસભાને સંબોધી. મનસુખ વસાવાએ ચતર વસાવા સાથે ફરનારને રોહિંગ્યા ગણાવ્યા. લોકસભાની ચૂંટણી લઈને ભાજપમાં વિદેશમાં પ્રચાર. યુકેમાં ભાજપના સમર્થનમાં કાર રેલી યોજાઈ. ડભોઈના યુવાને ભાજપ માટે યુકેમાં શરૂ કર્યું કેમ્પેન. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે કરી ચૂંટણી પ્રચારની શરૂઆત. ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને શરૂઆત કરી. ધોળેશ્વર મહાદેવ અને મહંતના આશીર્વાદ બાદ શરૂ કર્યો પ્રચાર. 7 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યાનો દાવો કર્યો. ભરૂચ લોકસભા પર ઈન્ડીના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની મુશ્કેલી વધી. રાજપીપળા કોંગ્રેસ કોર્ટે શરત રદની અરજી ફગાવી. નર્મદામાં પ્રવેશ માટે કોર્ટમાં કરી હતી અરજી. આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ નક્કી. સર્વાનુમતે અમિત ચાવડાનું નામ નિશ્ચિત કરાયું. બોરસદ સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ કાર્યકરોનું યોજાયું હતું સ્નેહમિલન. આંકલાવ એમએલએ અમિત ચાવડાએ આપ્યું સૂચક નિવેદન. કહ્યું, પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણો માણસ જેવો હોવો જોઈએ. ચાવડાએ સમાજના આગેવાનોને કરી હાંકલ. સમાજના દીકરા દીકરી નિર્ણાયક જગ્યાએ હોવા જોઈએ. વીસમી માર્ચે જાહેર થશે કોંગ્રેસની ત્રીજી યાદી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું નિવેદન. લોકોની વચ્ચે કામ કરનારા ઉમેદવારોની જાહેરાત થશે. અમિત ચાવડાએ ગુજરાત લોકસભાની 26માંથી 12 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા. વિસ્તારના સળગતા પ્રશ્નો લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. પોતાની જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો. ડભોઈમાં 500 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખીસ પહેરાવી તમામને આવકાર્યા. ડભોઈમાં લોકસભા કાર્યાલયનું પણ કરાયું ઉદઘાટન. ચૂંટણીના મહાસંગ્રામ માટે કચ્છના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચાર શરૂ કર્યો. ઇષ્ટદેવ અને વડીલોના આશીર્વાદ લીધા. કચ્છના વિવિધ વિસ્તારોમાં જઈ પક્ષ માટે મત માગ્યા. વિનોદ ચાવડાએ પ્રચાર માટે અલગ પ્રકારની રણનીતિ ઘડી. ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાના દર્શન કર્યા બાદ કાળડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા. કચ્છની જનતામાં એક જ ઉત્સાહ અને આનંદનો વિનોદ ચાવડાએ કર્યો દાવો. વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં એમએલએ શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર કર્યો કટાક્ષ. કહ્યું, તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે. પાછી આવેલી વહુ સાથે સરખામણી કરીને બાલકૃષ્ણ પટેલ પર સાધુ નિશાન.
વિસાવદરની ચૂંટણી મામલે આગામી 12 એપ્રિલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ભૂપત ભાયાણીને જીતની પડકારથી સુનાવણી થશે. ભાજપ ઉમેદવાર હર્ષદ રાબડિયાએ કરી હતી અરજી. વિસાવદર બેઠકની પેટા ચૂંટણી લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન. કહ્યું ટેકનિકલ કારણોસર જાહેરાત થઈ શકી નથી. વિસાવદરની પેટા ચૂંટણી પણ લોકસભા સાથે થાય તે માટે ભાજપે ચૂંટણી પંચને કરી છે રજૂઆત. રાજકોટ બેઠક પર મોટી નવા જૂનીના એંધાણ. એનસીપીમાંથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વાગાસિયાએ આપ માંગી ટિકિટ. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પર વધ્યું સસ્પેન્શન. કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો પાટીદાર સમાજ. પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં કરી હતી વાંધાજનક ટિપ્પણી. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી મનોજ પનારાએ નોંધાવી અરજી. પાટીદાર આગેવાન અને ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાનું નિવેદન. કહ્યું કાજલ હિન્દુસ્તાની ટિપ્પણી અતિ નિંદનીય. કાજલ બેને ભૂલ કરી છે. જાહેર મંચ પરથી સમાજની માફી માંગવી જોઈએ. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર બોલ્યા લાલજી પટેલ. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદનને વખોડ્યું. કહ્યું કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન યોગ્ય નથી. જ્યાં કાજલનો કાર્યક્રમ હશે ત્યાં એસપીજી વિરોધ કરશે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર વિવાદ સર્જાયો. પાટીદાર નેતા ગીતા પટેલે કાજલ પર કર્યા પ્રહાર. કહ્યું કાલે હું અમદાવાદમાં કાજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય. ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશના ગૃહ સચિવને હટાવવાનો આદેશ. બંગાળના ડીજીપીને પણ હટાવાયા. એકે રાકેશની રાજ્યના ગૃહ સચિવ તરીકે નિમણૂક કરાઈ. ગૃહ સચિવ તરીકે એકે રાકેશને સોંપાઈ જવાબદારી. પંકજ જોશીના સ્થાને એકે રાકેશને જવાબદારી સોંપાઈ. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના ભાઈ વિવેક સહાય બન્યા પશ્ચિમ બંગાળના ડીજીપી. ઇલેક્શન કમિશનના આદેશથી બંગાળના નવા ડીજીપી તરીકે વિવેક સહાયની નિમણૂક. પોલીસ તંત્રમાં ટોચ પર રહેલા બે સગા ભાઈ દેશના બે મોટા રાજ્યોના ડીજીપી બન્યા. અમદાવાદમાં ધાર્મિક દબાણ તોડવાને લઈને વિવાદ સર્જાયો. એમસીની દબાણ હટાવ કામગીરીનો વિડીયો વાયરલ. 15 માર્ચે પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયું દબાણ. નોટિસ વગર મંદિર તોડાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદમાં ધાર્મિક દબાણ હટાવતા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. એમસી નેતા વિપક્ષ શહેજાદે ગણાવી શરમજનક ઘટના. અધિકારીને સસ્પેન્ડ કરવા કરાઈ માંગ. જામનગરમાં દબાણકાર ઉપર ફર્યું દાદાનું બુલડોઝર. કુખ્યાત સાયચા બંધુની ઈચ્છા. પ્રોપર્ટી પર ડિમોલિશન. કુખ્યાત સાયચા ગેંગ પર 50થી વધુ નોંધાયેલા છે ગુના. વકીલની હત્યા બાદ પોલીસ એક્શનમાં. એસપી પ્રેમ સુખડેલુ પોલીસ કાફલા સાથે પહોંચ્યા બેડેશ્વર. જામનગરના જામદુધઈમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. લોકસભાની ચૂંટણી પહેલા સ્થાનિક પ્રશ્નોને લઈને ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો. રાજકીય પક્ષના નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે ન આવવા બેનરો લગાવ્યા. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ. યુનિવર્સિટીમાં પેપર રીએસેસમેન્ટની ટોટિંગ ફી વસૂલાતી હોવાનો આક્ષેપ. વિદ્યાર્થીઓએ કહ્યું નિયમ મુજબ ગ્રેસિંગ માર્ક પણ નથી આપવામાં આવતા. એનએસયુઆઈના પ્રમુખની આગેવાનીમાં કરાઈ ઉગ્ર રજૂઆત. મહુવા તાલુકાનો બગદાણા કોટિયા રોડ બિસ્માર. છેલ્લા 2 વર્ષથી રસ્તાની બિસ્માર હાલતથી લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. છોટાઉદેપુરના કુકરદા ગામમાં રસ્તાના અભાવે લોકોની હાલાકી. કાચા રસ્તાને લઈને અનેકવાર રજૂઆતો કરી છતાં તંત્રના આંખાડા કાન. રજૂઆતો નિકાલ નહીં આવતા આખરે ગામ લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. પંચમહાલના મોરવા હડફના સાલિયા ગામમાં એસટી બસ સ્ટેન્ડની સુવિધાના અભાવે મુસાફરોને ભારે હાલાકી. અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે માટેના ઓવરબ્રિજનું નિર્માણ થતાં 100 વર્ષ જૂનું એસટી બસ સ્ટેશન ભૂતિયા હાલતમાં ફેરવાયું. ધોરાજીમાં તંત્રના પાપે સફુરા નદી બની પ્રદૂષિત. સફુરા નદીમાં ગંદકીના થર જામતા પશુઓ માટે પાણીનો સ્ત્રોત છીનવાયો. સ્થાનિકોની રજૂઆતો છતાં તંત્રના ખડા કાન. તંત્રની ઘોર બેદરકારીથી પ્રજાજનોને પરેશાની. ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ. તોડફોડ અને મારામારી કેસમાં ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર અને સાહિલ નામના આરોપી પકડાયા. યુનિવર્સિટી ધીંગાણા પ્રકરણમાં અત્યાર સુધી 5 આરોપી પોલીસ ગ્રેફ્ટમાં આવ્યા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટમાં સમગ્ર મામલે અરજી થકી રજૂઆત કરી. સમગ્ર મામલાનું કોર્ટ સંજ્ઞાન લઈને નિર્દેશો આપવા માંગ કરી. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિ નહીં થઈ શકે. નમાઝ સહિત અન્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ પણ નહીં કરી શકાય. ધાર્મિક પ્રવૃત્તિ હવેથી ધાર્મિક સ્થાન અથવા તો રૂમમાં થઈ શકશે.
गुजरात यूनिवर्सिटी कुलपति आपे आदेश। गुजरात यूनिवर्सिटी में विद्यार्थी वच्चे घर्षण मामले आरोपीओं रिमांड मंजूर। त्रण आरोपीओं बे दिवस रिमांड मंजूर कराया। पुलिस त्रय आरोपी दस दिवस रिमांड की करी थी मांग। सूरत वेसु पुलिस कस्टडी में युवक मौत अंगे खुलासो। माथा भागे बोथड़ पदार्थ घा मार्या होवानो थयो खुलासो। मृतदेह फोरेंसिक पीएम करायु हतु। पुलिस के पब्लिक मार थी मौत थयु होवाना आक्षेपो। सूरत में कस्टोडियल डेथ मामले गुनो दाखल। वेसु पुलिस से आठ लोगों सामे गुनो नोंधी धरपकड़ करी। वेपारी पर छेड़ती करवानो आरोप लगावी मार्यो हतो मार। बनासकांठाना धानेरा में आरोग्य विभागना दरोड़ा। महेश करियाणा स्टोर्स में 35 प्रकार अलग अलग पैकिंग वालों माल मळ्यो। पालिका अने आरोग्य विभाग की टीमें करी कार्यवाही। सूरत में ऑनलाइन लर्निंग प्लेटफॉर्म शिक्षा रिफॉर्म लॉन्चिंग करायु। शिक्षण राज्यमंत्री प्रफुल्ल पानसरेना हस्ते करवामां आव्युं लॉन्च। फिनलैंड अने माइक्रोसॉफ्ट कंपनी साथ टाईअप करीने शिक्षा रिफॉर्म तैयार करायुं।